ભજનની અંદર પણ આનો ઉલ્લેખ આવેલો છે. એક વર્ષની અવધિ આપી ભક્તને સહન કરી, વચન પાળવા વિમાન વાળ્યા, મોતને દીધી ઘડી, ટુંબડી સંતની નજરે સડી. સંતની નજરે સડી અને ગઈ છે દુઃખની ઘડી, ટુંબડી સંતની નજરે સડી. લાઈવ તારી ડાયરી હું એમાં લખી દઉં. એટલે બાપાએ એવું લખેલું કે હું તારી દીકરીના લગ્નમાં હાજરી આપીશ, લી અસાધુ બજરંગદાસ. બાપા આવ્યા ઉતરી અને ઉકરડાની માથે બેઠા. અહીંયા અમે બજારે બેઠા હતા ત્યાં કે બજરંગદાસ બાપુ આવ્યા છે, કાલના બાપુની કે બધા ગયા એમ જોવા આવ્યા અહીંયા. નમસ્કાર મિત્રો, જય માતાજી, બાપા સીતારામ. હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સ પર. મિત્રો, આજે આપણે વલભીપુર તાલુકાના કાનપર ગામના કાળીદાસ બાપુ અને બજરંગદાસ બાપુ વચ્ચે જે નિકટ નાતો હતો, જે સંબંધ હતો, એ વિશેની માહિતી આપણે વલભીપુર તાલુકાના કાનપર ગામના હાલમાં જે રહેવાસી છે કાળીદાસ બાપુના દીકરા દીનબંધુદાસ બાપુ, એમની પાસેથી એ સંબંધ વિશે એ માહિતી મેળવવાની છે. તો અમારો આ વિડીયો પૂરેપૂરો જોજો. અમારા નવા નવા એપિસોડ આવતા રહેશે, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો બજરંગદાસ બાપાના જીવન વિશે દીનબંધુદાસ બાપુ પાસેથી જાણીએ. બોલો રામચંદ્ર ભગવાન. બગદાણાના સંત બજરંગદાસ બાપા, મારા પિતાજી કાળીદાસ બાપુ, રામજી મંદિર મહંત કાનપર, એમને બાપાને બહુ નિકટ સંબંધ હતો. અવારનવાર બજરંગદાસ બાપા એ કાનપુરમાં પધારતા. અને એક વિશેષતા એ કહું કે પ્રથમ બજરંગદાસ બાપા જ્યારે કાનપુરમાં પધારેલા ત્યારે કાનપુર ગામના પાદરમાં આવીને જ્યાં બિરાજેલા, ભાવનગર જિલ્લાની અંદર બાપાની ગામડે ગામડે મઢીલીઓ છે અને ગામડે ગામડે મઢીલીઓ અને બાપાના નામના ધૂપ દીવા ચાલુ છે, બાપાના નામના ઓટા ને ફોટા છે. પણ ભાવનગર જિલ્લાની અંદર એક એવી મઢુલી એક જ એવી છે કાનપર ગામની કે ત્યાં પોતે બજરંગદાસ બાપા આવીને બેઠેલાની મઢુલી હાલશે. જે દિવસે ત્યાં પાણીની એક ટાંકી હતી અને એક લીમડાનું ઝાડ હતું, એના નીચે આવી અને બાપા બિરાજેલા, ત્યાં અમારા પિતાજીએ આરતી કરેલી અને ગામ લોકો બધા ગામ ડાયરો ત્યાં ગયેલા અને ચા પાણી પીધેલા. આજે પણ આ દૃશ્યને જોનારા જે કોઈ લોકો હતા, એ આજે બાળકો જે તે દિવસે હતા અને ગામડા ગામના જે ગોળા ટીકડા બાપાએ વહેંચેલા અને બાપાએ ઉડાડેલા, એ પ્રસાદી રૂપે ખાવાવાળા લોકો જીવન કાનપર ગામમાં છે, જે આ પ્રસંગને જોવા જોયેલો. એ પછી બાપા અવારનવાર અહીં કાનપુરની અંદર આવતા. મારા પિતાજીના જે પિતા હતા દયારામ બાપુ અને બજરંગદાસ બાપા બંને માસ્યાએ ભાઈઓ થતા. એમના અનુસંધાને બાપાની સાથે નાતો, મારા પિતાજીનું ગુરુસ્થાન સબીલદાસ બાપુ મમ્પીપુરા પંજાબ પિંડોરી ધામ, એ સબીલદાસ બાપુ મણિરામ બાપુની સાવણીના સંત હતા. અને એ અવારનવાર બજરંગદાસ બાપાને એ બધા અયોધ્યાની અંદર ને બધા અખાડાના એક પરંપરાના સાધુ તેરાભાઈ ત્યાગી અખાડા એટલે ભેગા થતા. અને એ વખતે મારા પિતાજીના જે ગુરુજી હતા સબીલદાસ બાપુ, એમણે એને શાન આપેલી ને ટકોર કરેલી કે આ બજરંગદાસ જે છે ને એ સિદ્ધ મહાત્મા છે, કદાચ મારી ગેરહાજરી થઈ જાય, મારું શરીર શાંત થઈ જાય તો બજરંગદાસજી તો ખૂબ હજી રહેવાના છે, એમની ઉંમર પણ નાની છે, માટે હે કાળીદાસ તું એની હારે નાતો રાખજે. અને એ સિદ્ધ પુરુષ છે, પરમાત્માને પામેલા એવા પુરુષ છે. એવા ગુરુભાઈઓના નાતે સબીલદાસ બાપુએ બજરંગદાસ બાપાની ઓળખાણ પણ કરાવેલી. અને એક રામાનંદી પરંપરા પાસે અમારી, એટલે અવારનવાર બજરંગદાસ બાપા કાનપર પધારતા, મારા પિતાજી કાળીદાસ બાપુ બગદાણા જતા અને બાપાની સાથે રાત્રિવાસો રહેતા અને સત્સંગ પણ કરતા. જે એ સમયે બજરંગદાસ બાપાની નજીક રહેનારા જે લોકો હતા એમાં હરજીવનભાઈ કુબીરદાસજી, જેને મોટાભાઈ કહેતા, ટપુદાદા શિયાળ એ કોળી ભક્ત હતા, કાળીદાસ બાપુ ગોંડલિયા જે સાધુ હતા રામજી મંદિરના બગદાણા ગામના, આજના વર્તમાન મેનેજિંગ ટ્રસ્ટી જે મંજીદાદા છે મંજીભાઈ, એ પણ નાની ઉંમરમાં તેઓ પણ ત્યાં બાપાની પાસે રહેતા બધા. અને એ સમયમાં મારા પિતાજી કાળીદાસ બાપુને આ બધા જતા આવતા.
અને બાપાના અનુયાયી હતા. બજરંગદાસ બાપા અવારનવાર જ્યારે જ્યારે કાંઈ કામ હોય, મારા પિતાજી સહકારી મંડળીમાં નોકરી કરતા, સહકારી મંડળીના મંત્રી હતા. 5 ગામની મંડળી આંકતા હતા, કાનપર, રંગપર, પીપળ, તોતણીયાળા અને નવાણિયા. પણ ગુરુ અને શિષ્યનો એવો નાતો ને, અને બાપાની ટપાલો આવતી. અવારનવાર બજરંગદાસ બાપા એ ભીમનાથ મહાદેવ બરવાળાની અંદર એમના બહેન હતા આણંદરામ બાપુ રોકડિયા હનુમાનજી, ત્યાં જતા. પછી ઉછડીની અંદર એક રાજેન્દ્ર મુનિ કરીને મહાત્મા હતા, એમને ત્યાં જતા હોય ત્યારે અવારનવાર બાપા અહીંયા નીકળતા કાનપુર થઈને, અને એ સમયે બાપા અહીંયા આવતા. પણ બાપા અને મારા પિતાજીનો એવો એક અલૌકિક આત્મીય સંબંધ હતો કે એ જમાનાની અંદર કોઈ ફોન નહોતા, કોઈ એટલો બધો વાહન વ્યવહાર નહોતો, પણ અમારું જે ઘર છે, રેસિડન્ટ છે, એની સામે આજ એ માણસ હમણાં 2-3 વર્ષથી આ ગુજરી ગયા. મગનભાઈ નાનજીભાઈ કોળી ભગત હતા પરમા, અને એ પોતે નાની એવી એક દુકાન ચલાવતા. સ્વાસ્થ્યનું એને ડર જ રહેતું, પણ બાપાના કૃપાથી એના બધા મનોરથ પૂર્ણ થઈ ગયા, પછી એનું શરીર શાંત થઈ ગયેલું. એ નાના એવા મારા પિતાજી જ્યારે બેઠા હોય, બાપા બગદાણાથી નીકળે અને મગનભાઈને એમ કહેતા, એ સમયે આ દુકાનોમાં દૂધ નહોતા મળતા, ઓથળીઓનો રિવાજ નહોતો, સમય નહોતો. એ મગનભાઈને એમ કહેતા કે તું ગામમાંથી દૂધ લઈ આવે, એ 1-2 રૂપિયાનું દૂધ મગાવે, લોટાની અંદર રાખે. તો ઓલો પેલો મગનભાઈ મારા પિતાજીનો આમ શિષ્ય હતો કંટીમાં, તો પૂછે, કેમ બાપુ દૂધ લાવું? એમ તો એમ કે બજરંગદાસ બાપુ આવે છે, હમણે ચા બનાવવી પડશે. અને એ દૂધ લાવીને મૂકે, અને એની જ્યાં મૂકે ને થોડીક વાર થાય તો બાપાની ગાડી આવીને ઊભી રહે. ક્યારેક નાથુભાઈ ડોડિયા ગાડી ચલાવતા હોય, ક્યારેક નાથુભાઈ પંચાળ એની ગાડી લઈને આવતા. એટલે નાથુભાઈ ડોડિયા પણ અનન્ય બાપાના ભક્ત હતા, અને નાથુભાઈ પંચાળ પણ અવારનવાર કાનપર એમની સાથે ખૂબ આવેલા અને બાપાને ચા પાણી પી અને આગળ જતા. અવારનવાર બાપા અહીંયા આવતા, મારા બાપુજી સાથે પ્રેમ. અને એ વખતે એક વખત દિવાળીનો સમય ને મારા પિતાજી દર્શન માટે ગયા અને કીધું કે મારી દીકરી મોટી છે બાપુ, એમનો લગ્ન પ્રસંગ છે, તો એમાં તમારે પધારવાનું છે, તમારે હાજરી દેવાની. એ કે કોઈ વાંધો નહીં વાલા, તારા ઘેર પ્રસંગમાં હું હાજરી આપીશ. સમય અને સંજોગ એવા ઊભા થયા કે અમારા જે બહેન હતા, મોટા બહેન મંજુબહેન એમનું નામ, આ બરવાળા સાસરે છે. તો એ સમયમાં 1977ની અંદર મારા બહેનના લગ્ન કરવાના હતા, અને એમના યુવાન જે નણંદ હતા એ ગુજરી ગયા, ઘેર હતા કુંવારા. હવે એ ગુજરી ગયા અને હાર્ટ એટેક આવ્યો, લગ્ન બંધ રહ્યું. દિવાળી પછી માગશર મહિનાની અંદર લગ્ન હતું અને લગ્ન લેવાના હતા અને બંધ રહ્યા. અને ત્યારે બાપાના દર્શને મારા પિતાજી ગયા, અને એ વખતે બજરંગદાસ બાપાએ જ્યારે વચન આપેલું ત્યારે મારા પિતાજીને કીધેલું કે લાવ તારી ડાયરી, હું એમાં લખી દઉં. એટલે બાપાએ એવું લખેલું કે હું તારી દીકરીના લગ્નમાં હાજરી આપીશ, લી અસાધુ બજરંગદાસ. અશબ્દ આગળ બાપાએ લગાડેલો, અસાધુ બજરંગદાસ. એમ હવે સમય ને સંજોગના અંદર આ લગ્ન બની રહ્યા. દિવાળીએ દર્શને ગયા મારા પિતાજી, અને બાપાએ કીધું વાલા વણ દીકરીના લગ્ન છે ને. અને મારા પિતાજીએ કીધું કે બાપુ લગ્ન તો બની રહ્યા. એ કેમ? કારણ કે આવી ઘટના ઘટી, એક એની જુવાન દીકરી ગુજરી ગઈ, હવે થોડા સમયમાં લગ્ન ન કરે ને, એટલે બન રહેશે એવું લાગે છે. અરે ભલામણા, બાપા એવું બોલ્યા કે વાલા મારા અમારા રામને તો વ્યૂ દાવાનું ફોન પોષ મહિનેની અંદર, અને તારા લગ્ન બનશે દીકરીના. એ કે બાપુ હવે સામાવાળા વેવાય લગ્ન ન કરે તો કેમ કરવું? કારણ કે પણ અમારા રામને તો વ્યૂ દાવાનું, આ 1977ની વાત છે. તમારા પિતાજીએ કીધું કે તો તમે જે કાંઈ મને ડાયરીમાં લખી દીધું છે
આલ્યો આ ડાયરી અને આ પેન તમે ભૂંસી નાખો વયું જવાનું હોય. અને એ વખતે બાપા ખડખડ હસવા મળ્યા અને કીધું કે વાલા, વચનનો તો આ જગતની અંદર પ્રભાવ છે, વચનથી જ આ જગત આખું રચાણું છે, અને વચન સાધુનું થોડુંક છે. મેં તને વચન આપ્યું છે, હવે ભૂંસાય નહીં, પણ આવતી સાલ તો દીકરીના લગ્ન થશે ને. હા બાપુ, જા આવે એક વર્ષ લંબાવી દઉં મારા જીવનને. એટલે ભજનની અંદર પણ આનો ઉલ્લેખ આવેલો છે, એક વર્ષની અવધિ આપી ભક્તને સહન કરી, વચન પાળવા વિમાન વાળ્યા, મોતને દીધી કડી, ટુંબડી સંતની નજરે સડી, સંતની નજરે સડી, એની ગઈ છે દુઃખની ઘડી, ટુંબડી સંતની નજરે સડી. અને પૂજ્ય બાપા બીજા વર્ષ 1977 સુધી રહ્યા, અને માક્ષર સુદ પાંચમના 1977માં માક્ષર સુદ પાંચમના અમારા બહેનના લગ્ન થયા. પૂજ્ય બજરંગદાસ બાપા કાન પર પધાર્યા, આવીને મોટરમાંથી ઉતરી અને અમારા ઘરની સામે જે હાલ વર્તમાન અત્યારે દુકાન છે, જ્યાં અત્યારે હું બોલી રહ્યો છું, ત્યાં એક ઉકરડો હતો. અને બાપા બરાબર પહેલાંના સમયમાં એવું હતું કે જાનના સામૈયા કરવા પડતા, તો જાનનું સામૈયું થઈ રહ્યું હતું. બાપા આવ્યા, ઉતરી અને ઉકરડાની માથે બેઠા, નીચે ઉકરડાની ઉપર બેસી ગયા. ગામ લોકોએ કીધું, રામજી મંદિરની પાસે બધું આયોજન ચાલતું હતું લગ્નનું મારા પિતાજીને, કે બાપુ આવી ગયા, બજરંગદાસ બાપુ આવ્યા. એક પૂના ભગત કરી કોળી ભગત હતા, એ બાપાને ઓળખતા એક બાવજી ભગત કરીને કોળી ભગત હતા. એણે કીધું કે બજરંગદાસ બાપુ આવ્યા. બાપુ એ ક્યાં હશે, ક્યાં? તો જોયું તો ઉકરડાની માથે બેઠેલા મારા પિતાજી આવી અને વિનંતી બાપુને કરી, બાપુ પધારો બેઠકમાં. એ કે અહીંયા ઉકરડે થોડુંક બેહાય. ત્યારે બાપાએ એવું કીધેલું, વાલા હું તો ઘરનો માણા કહેવાઓ, અને દીકરીના લગ્ન છે ને આપણી, અને તારે તો મહેમાનને હાચવવાના હોય, હું થોડોક મહેમાન છું. અને પૂજ્ય બાપાને ઊભા કરી અને પછી બેઠકની અંદર બેસાડેલા, અને આખો દિવસ પૂજ્ય બજરંગદાસ બાપા રોકાયા. લગ્ન થઈ ગયા, જાનની વિદાય થઈ ગઈ, છતાં પણ બાપા બેઠા. અને બાપાએ સામે હાલીને એવું કીધેલું, વાલા તારો આ આગ્રહ હતો, મેં તને વચન આપેલું હતું, એટલે મારે આજ કાનપુરની અંદર રાત્રિ રોકાવાની છે. અને બજરંગદાસ બાપા રામજી મંદિરે રાત રોકાણા. એ વખતે વર્તમાન અત્યારે જેમનો સત્સંગ ચાલે છે, એવા જૈન બે મુનિઓ ચાલી અને શેત્રુંજય જઈ રહ્યા હતા. અને જેમનું નામ હતું અંબાલાલ પટેલ, દાદા ભગવાન તરીકે જેમનો સત્સંગ અત્યારે ચાલે છે ટીવી ઉપર, નીરુમાં, અને દીપકભાઈ આત્મજ્ઞાની. એ અંબાલાલ પટેલ આત્મજ્ઞાની પુરુષ હતા, અને બે જૈન સાધુ બધા જ જવા માટે શેત્રુંજય નીકળેલા અને કાનપુર દિવસ આઠમે પહોંચેલા. અને એ વખતે બાપા અહીં રોકાયા અને કાનપુરની પ્રાથમિક શાળાની અંદર એમણે ઉતારો કરેલો, અને એમની સાથે બાપાએ આખી રાત્રિ વિતાવી. અને કાનપુરની જે પ્રાથમિક શાળા છે એના રૂમની અંદર એ જૈન સાધુ અને અંબાલાલજી જે દાદા ભગવાન હતા એમની સાથે આખી રાત સત્સંગ કર્યો. આત્મજ્ઞાની પુરુષો હતા એટલે એકબીજાની સમકક્ષાઓ હતી, એટલે આખી રાત સત્સંગ કરી અને સવારે પૂજ્ય બાપાએ વિદાય લીધી. એટલે પૂજ્ય બજરંગદાસ બાપા તો અમારે તો જે કાંઈ, અમે તો એને એમ માનવી કે અમારા ઈષ્ટ ભગવાન, ઈષ્ટદેવ, ગુરુદેવ, કે સંપૂર્ણ અમારા માટે પૂજ્ય બજરંગદાસ બાપા રામ ગણો તો એ, હનુમાન ગણો તો એ, મારા પિતાજીને માટે ગ્રંથ ગણો તો એ, ગુરુ ગણો તો એ, બધું જ અમારા માટે પૂજ્ય બજરંગદાસ બાપા સર્વ સ્વરૂપ અમારા માટે એક જ છે. અને આવી પૂજ્ય બાપાએ મારા પિતાજીની માથે કૃપા કરેલી. પૂજ્ય બાપા અવારનવાર અહીં પધારતા, એવા બીજા ઘણા પણ પ્રસંગો છે, આગળ ઉપર આપણે બીજી પણ વાતો કરીશું. આ એક પ્રસંગ પૂજ્ય બાપાનો અને મારા પિતાજીનો જે હતો એ મેં અત્યારે કહ્યો છે. જય સિયારામ. પૂજ્ય બજરંગદાસ બાપા જ્યારે અમારા બહેનના લગ્નમાં પધારેલા ત્યારે અહીં ઉકરડો હતો, વર્તમાન જે દુકાન છે અત્યારે ત્યાં ઉકરડો હતો. પૂજ્ય બાપા આ ભૂમિ માથે મોટરમાંથી ઉતરી
અને ઉકરડાની માથે બેસી ગયેલા. એક બાજુ ધાનનું સામૈયું ચાલતું હતું. પછી મારા પૂજ્ય પિતાજી કાળીદાસ બાપુ આવેલા અને બાપાને વિનંતી કરી કે બાપા અહીંયા થોડું બેસાય. વચન પાળવા માટે પૂજ્ય બાપા આવ્યા હતા અને અહીંયા ઉકરડો જ્યારે હતો એની ઉપર બેઠા હતા. પછી વિનંતી કરી અને રામજી મંદિરની અંદર બેઠક કરેલી અને ત્યાં લઈ ગયેલા. સામે અમારું ઘર છે ત્યાં અવારનવાર બાપા ખૂબ પધારેલા છે. વર્તમાનનું અત્યારે જે મકાન છે, પહેલાં દેશી નળિયાના મકાનો હતા ત્યારે પૂજ્ય બજરંગદાસ બાપા પધારેલા અને અવારનવાર હરિહર કરેલા અને ઘણા વખત અનેક વાર પધારેલા છે અને ચા પાણી કરેલા છે. જય સિયારામ. આ મઢુલી જે છે એ કાનપર ગામનું દ્રશ્ય છે. ભાવનગર જિલ્લાની અંદર ઘણી બાપાની મઢુલીના આશ્રમો છે, પણ એમાંનો આ એક બાપા સીતારામની મઢુલી કાનપર ગામના પાદરની અંદર એવી છે કે 1973ની અંદર પૂજ્ય બજરંગદાસ બાપા અહીં પધારેલા. અહીં લીમડાનું ઝાડ હતું, પાણીની ટાંકી હતી. અહીંયા બાપા આવી અને આશ્રમ ઉપર બેઠેલા ખાટલાની અંદર અને આ કાનપર ગામના રામજી મંદિરના મહંતશ્રી કાળીદાસ બાપુએ એમની આરતી કરેલી. ગામ લોકો બધા ભેગા થયેલા, પ્રસાદી થયેલી અને પૂજ્ય બાપાએ અહીં ચા પાણી કરેલા અને ચા પાણી કરી અને આશીર્વાદ આપી. અને એ સમયે બાપા જ્યારે ગયા અને આરતી ઉતારેલી થાળીની અંદર 5 વાટો મૂકીને, તો બાપાએ એવો સંકેત કોઈ આપ્યો હશે તે સમયે ખબર ન પડી, પણ ગાડલાની ઉપર જે આરતી મૂકવામાં આવી હતી તો એ આમ ગાડલું ગોળ ગોળ સળગી ગયું. હા, કે આ ગોળ ગોળ સળગી ગયું. અને એ સ્વરૂપે આજ એ સંકેતને સમજાય છે કે અહીંયા ગોળ ગોળ પાણીની ટાંકી હતી, એ ટાંકી હટી ગઈ અને આજે એના ફળ સ્વરૂપે, સંકેત સ્વરૂપે પૂજ્ય બજરંગદાસ બાપાની જો આ ગોળ અહીં મઢુલી પૂજ્ય બાપાની થઈ અને પૂજ્ય બાપાને અહીં બિરાજમાન કરવામાં આવ્યા. અને આ મઢુલીનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ કરવામાં આવ્યો હોમ હવન, ત્યારે પૂજ્ય મંજી દાદા પણ અહીં પધારેલા અને એમના જ વ્રત હસ્તે પૂજ્ય બાપાની આ ફોટો સભીનું પધરાવવામાં આવેલી. આ એવી એક મઢુલી ભાવનગર જિલ્લાની અંદર છે. અહીંયા અમે બજારે બેઠા હતા ત્યાં બજરંગદા બાપુ આવ્યા હતા. કાલદા બાપુની ક્યાં બધા ગયા તો અમે જોવા આવ્યા. અહીંયા જોવા આવ્યા એટલે પછી બાપુની આ બધા કંઈક ગાડલા જેવું પાછરું, લુગડું પાછરું અને બધા બેઠા ઘડી ખાતા 10 જણા પહેલાં વહેલા ગામમાં આવેલા. અને એ આરતી ઉતારીને ઘડીક પછી કાંઈક ટીકડા બીકડા વેચ્યા, સાપાણી પીધા અને વૈયા ગયા.